हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स में वाणिज्य व्यवस्था ने संचालन आ विषय प्रथम प्रकरण की शुरुआत करवा जा रहा छे। आ प्रथम प्रकरण नाम छे धंधानु स्वरूप, धंधानु हेतु अने धंधानु कार्यक्षेत्र। विद्यार्थी मित्रों, सामान्य रीते वाणिज्य व्यवस्था अने संचालन तमारा माटे एक नवो विषय छे। धोरण 10 सुधी आ विषय तमारे क्यांय आवतो न हतो। धोरण 11 कॉमर्सथी शुरू करीने तमे कॉमर्सनी अंदर तमारी कारकिर्दी बनावा माँगता हशो, बधी ज जग्याए आ विषय कम्पलसरी सब्जेक्ट तरीके तमारे आवशे। तो आओ आजे आपणे आ वाणिज्य व्यवस्था अने संचालनना प्रथम प्रकरणना प्रथम प्रश्ननी शुरुआत करिए। आ प्रथम प्रकरणनो प्रथम प्रश्न छे आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्तिनो अर्थ आपीने आर्थिक प्रवृत्ति अने बिन आर्थिक प्रवृत्ति वच्चेनो तफावत स्पष्ट करो। विद्यार्थी मित्रों, समग्र विश्वना वेपार अने वाणिज्यने आर्थिक प्रवृत्ति जीवंत राखे छे। विश्वनी कोईपण व्यक्ति पोतानी जरूरियात संतोषवा माटे प्रवृत्ति करे छे अने प्रवृत्ति ने आर्थिक प्रवृत्ति तरीके ओळखवामां आवे छे। तो सौ प्रथम आपणे आर्थिक प्रवृत्तिनो वाणिज्यनी भाषामां अर्थ समजशुं। विद्यार्थी मित्रों, आर्थिक लाभ मेळवा माटे के नाणाकीय वळतर મેળવાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એક વખત, આર્થિક લાભ, આર્થિક ઉપાર્જન કે નાણાકીય વળતર જેમાં નાણાં સ્વરૂપે વળતર મેળવવાનો હેતુ હોય એવી કોઈપણ પ્રવૃત્તિ જ્યારે વ્યક્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। આ આર્થિક પ્રવૃત્તિના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ। विद्यार्थी मित्रों, खेडूत पोताना खेतर में अनाजनु उत्पादन करे छे, तो अनाजना उत्पादन करवा पाछळनो एमनो हेतु छे आर्थिक लाभ एटले के नाणाकीय वळतर मेळवानो हेतु छे। पण फरी एक वखत विद्यार्थी मित्रों, आर्थिक प्रवृत्ति नाणाकीय लाभ मेळवा माटे थाय छे, परंतु सामे लोकोनी जरूरियातो संतोषाय छे एनो सीधो मतलब एवो थाय अन्य लोकोनी जरूरियातो संतोषाय અને વ્યક્તિને નાણાકીય વળતર પ્રાપ્ત થાય આવા હેતુથી વ્યક્તિ જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત બેંકમાં કામ કરતા મેનેજર, શાળામાં શિક્ષણ આપતા શિક્ષક, આ બધા જ લોકો જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અસંગઠિત ક્ષેત્રોમાં પછી એ કુંભાર હોય, એ મોચી હોય, એ સુથાર હોય, એ દરજી હોય, આ બધા જ લોકો જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। આવા આર્થિક પ્રવૃત્તિના કુલ 3 પ્રકારો પડે છે। એમાંનું પહેલું છે ધંધો, જેને અંગ્રેજીમાં બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે। બીજું વ્યવસાય, જેને અંગ્રેજીમાં પ્રોફેશન તરીકે ઓળખવામાં આવે છે। અને આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર છે રોજગાર, એટલે કે નોકરી, જેને અંગ્રેજીમાં એમ્પ્લોયમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે પછીના એક નવા પ્રશ્નમાં આપણે ધંધો, વ્યવસાય અને રોજગાર વિશે વિસ્તૃત માહિતી આપણે મેળવવાના છીએ। પણ ફરી એક વખત યાદ કરાવી દઉં કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે ધંધો, વ્યવસાય અને રોજગાર। તો વિદ્યાર્થી મિત્રો, બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? આર્થિક પ્રવૃત્તિના અર્થને એની ડેફિનેશનને ઉલટાવી નાખશું એટલે આપણને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ મળી જશે। વિદ્યાર્થી મિત્રો, જે પ્રવૃત્તિમાં આર્થિક લાભ મેળવવાનો કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોતો નથી, પરંતુ સેવા કે લાગણીથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે ને તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે।
એવી પ્રવૃત્તિ કે જેની પાછળ કોઈ નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા હોતી નથી। આવો વિદ્યાર્થી મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિના કેટલાક ઉદાહરણો જોઈએ। કુદરતી આફત વખતે વિદ્યાર્થી મિત્રો જે લોકો સમાજ સેવા કરે છે, પછી કુદરતી આફત છે એ ભૂકંપ હોય, એ સુનામી હોય, એ અતિવૃષ્ટિ હોય, એ વાવાઝોડું હોય, આવા કોઈ પણ હોનારતના સમયે જ્યારે લોકો સમાજ સેવા કરે છે ત્યારે આ સમાજ સેવા કરવાની જે પ્રવૃત્તિ છે તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ સિવાય લોકો માનવ સેવાના હેતુથી, સમાજ સેવાના હેતુથી, દેશ સેવાના હેતુથી જે પ્રવૃત્તિ કરે છે તેને પણ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ બિન આર્થિક પ્રવૃત્તિના કેટલાક પ્રેરક બળો છે। લાગણીથી પ્રેરાઈને આ પ્રવૃત્તિ કરવામાં આવે છે। આ લાગણી જેવી કે દયા, માયા, વેર, ઝેર, પ્રેમ, ક્રોધ, રાગ, દ્વેષ, માન અને અપમાન। વિદ્યાર્થી મિત્રો આવી કોઈ પણ લાગણીથી પ્રેરાઈને જ્યારે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે ને ત્યારે તેને બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો એક માતા દ્વારા બાળકનો ઉછેર, આ બાળકના ઉછેરની પ્રવૃત્તિને પણ બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેની પાછળ કોઈ આર્થિક ઉપાર્જન કે આર્થિક લાભ મેળવવાનો હેતુ હોતો નથી। તો આ થયો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિની સમજૂતી। વિદ્યાર્થી મિત્રો તો આવો આના ઉપરથી આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજીએ, જેના પરીક્ષામાં 2 માર્ક્સ છે, જેના તમારે 4 મુદ્દા બંને બાજુ લખવાના છે। તો આવો આપણે તફાવત સમજીએ આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। આ તફાવતનો પહેલો મુદ્દો છે અને પહેલા મુદ્દાનું નામ છે હેતુ। વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રવૃત્તિનો હેતુ હંમેશા નાણાકીય વળતર એટલે કે આર્થિક લાભ મેળવવાનો હેતુ હોય છે। ફરી એક વખત, આર્થિક પ્રવૃત્તિનો હેતુ આર્થિક લાભ એટલે કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે સામાજિક સેવા, માનવ સેવા કે દેશ સેવાનો હેતુ છે। ફરી એક વખત, પહેલા મુદ્દાનું નામ છે હેતુ, આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે આર્થિક લાભ મેળવવાનો અને બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ છે સમાજ સેવા, માનવ સેવા અને દેશ સેવાનો હેતુ જોવા મળે છે। આ તફાવતનો બીજો મુદ્દો છે અપેક્ષા, મતલબ કે આર્થિક પ્રવૃત્તિ શા માટે કરવામાં આવે છે, કયા હેતુથી કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો આ આર્થિક પ્રવૃત્તિ છે એ નફો મેળવવા માટે, એ પગાર મેળવવા માટે, એ ફી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આ આર્થિક પ્રવૃત્તિ છે ને એ કરવામાં આવે છે। જ્યારે આ બિન આર્થિક પ્રવૃત્તિ છે એ હમણાં જ મેં કહ્યું એમ દેશ સેવા અને સમાજ સેવાના હેતુથી કરવામાં આવે છે, મતલબ કે એની અપેક્ષા હોય છે કે દેશ સેવા અને સમાજ સેવા કરવી છે। ફરી એક વખત, પહેલો મુદ્દો છે હેતુ, બીજો મુદ્દો છે અપેક્ષા અને ત્રીજો મુદ્દો છે પ્રકારો। હમણાં જ આપણે સમજ્યા કે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો પડે છે વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે, પહેલું કયું ધંધો, બીજું વ્યવસાય અને ત્રીજું રોજગાર। ફરી એક વખત, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે ધંધો, વ્યવસાય અને રોજગાર। એની સામે વિદ્યાર્થી મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ જ પ્રકારો પડતા નથી। ફરી એક વખત, આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો છે, બિન આર્થિક પ્રવૃત્તિના કોઈ પ્રકારો પડતા નથી। અને આ તફાવતનો ચોથો અને છેલ્લો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા। વિદ્યાર્થી મિત્રો દરેક આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે। ધંધો છે એમાં જોખમ છે, ધંધામાં
નફાની અનિશ્ચિતતા છે, નોકરીમાં છે અનિશ્ચિતતા છે, ધંધો હોય નોકરી હોય કે વ્યવસાય હોય એમાં જોખમ પણ છે અને અનિશ્ચિતતા છે. નો ડાઉટ જોખમ અને અનિશ્ચિતતાનું પ્રમાણ અલગ અલગ ઓછું વધારે છે, પણ જોખમ અને અનિશ્ચિતતા છે એ આર્થિક પ્રવૃત્તિમાં હંમેશા જોવા મળે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં સમાજ સેવા છે, દેશ સેવા છે, માનવ સેવા છે, જેમાં ક્યાંય જોખમ કે અનિશ્ચિતતા જોવા મળતી નથી. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, તફાવતના ચાર મુદ્દા. પહેલો મુદ્દો હેતુ, બીજો મુદ્દો અપેક્ષા, ત્રીજો મુદ્દો પ્રકાર અને ચોથો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા. થેન્ક યુ.